કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટનો જામનગરમાં કેસ નોંધાયો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ વહીવટીતંત્ર સતર્ક બની ગયું છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટર્સને તકેદારી રાખવા સૂચના આપી છે, ત્યારે અમદાવાદ જિલ્લા કલેક્ટરને પણ તકેદારી રાખવા સૂચના અપાઈ છે. તો અમદાવાદ કલેક્ટરનું કહેવું છે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પહેલો ડોઝ 110% વધારે લોકોએ લઈ લીધો છે અને બીજા ડોઝ પણ ટાર્ગેટ કરતા વધારે લોકોએ લઈ લીધો છે. આમ છતાં જો કોઈ રસી લેવામાં બાકી હોય તો સત્વરે રસી લેવી તેવી તેમણે અપીલ કરી છે. સાથે અમદાવાદ જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેજી આપણી સાથે ઉપસ્થિત છે, તો આપણે તેમની સાથે વાત કરીશું. સર, ઓમિક્રોન વેરિયન્ટની હવે ગુજરાતના જામનગરમાં એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે હવે અમદાવાદમાં કેવા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં? એરપોર્ટ ઉપર, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર રાજ્ય સરકારના આદેશથી આરોગ્ય વિભાગે જે 11 હાઈ રિસ્ક કન્ટ્રીઝ છે એમના તમામ મુસાફરોનું આપણે આરટીપીસીઆર ટેસ્ટિંગ કરાવીએ છીએ અને એ પછી જ એમને એરપોર્ટમાંથી બહાર નીકળવાનું થાય છે. સાથે સાથે જે લો રિસ્ક કન્ટ્રીઝ છે એમાંથી પણ 2% એટ રેન્ડમ આરટીપીસીઆર ટેસ્ટિંગ થાય છે અને આરટીપીસીઆરનું રિઝલ્ટ આવ્યા પછી જ એમને પણ આપણે ઘરે જવા દઈએ છીએ. આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ કોવિડ પોઝિટિવ આવે તો એમને ઇન્સ્ટિટ્યુશનલ અથવા હોસ્પિટલાઇઝ કરવાની સ્ટ્રિક્ટલી તકેદારી આપણે રાખી રહ્યા છીએ. સાથે સાથે જે હોમ ક્વોરન્ટાઇન છે એમને પણ સ્ટ્રિક્ટલી હોમ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરું કરવું પડે છે અને 7 દિવસ પછી અમદાવાદ જિલ્લામાં અમે એમનું ફરીથી ટેસ્ટિંગ આ તમામ મુસાફરોનો કરી રહ્યા છીએ, જેથી કરીને કોઈ પણ સંજોગોમાં આ વેરિયન્ટનું ફેલાવ જિલ્લામાં નહીં થાય. આ તમામ તકેદારી રાખી રહ્યા છે. રોજની આરટીપીસીઆર ટેસ્ટ પણ આવા ક્લસ્ટર્સમાં વધારી દીધી છે. જે કિસ્સામાં કોવિડ પોઝિટિવ ઇન્ટરનેશનલ પ્રવાસીઓમાં આવે છે એમને જીનોમ સિક્વન્સિંગ કન્ફર્મેશન માટે ગાંધીનગર ખાતે મોકલી આપીને સેમ્પલ્સનું કન્ફર્મેશન કરાવી રહ્યા છે. આમ સમગ્ર રીતે વહીવટીતંત્ર પૂરતી રીતે આ બાબત સજ્જ અને સતર્ક છે. સર, હોસ્પિટલોની વાત કરવામાં આવે તો જે સરકારી હોસ્પિટલો છે ત્યાં જો કોરોનાના કેસો વધી જાય તો વેન્ટિલેટરથી લઈને બેડ સહિતની, ઓક્સિજન સહિતની કેવા પ્રકારની તૈયારીઓ હાલ તંત્ર દ્વારા સજ્જ કરવામાં આવી રહી છે? આ વેરિયન્ટને ધ્યાને રાખીને ખાસ કરીને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ જે પણ કોવિડ પોઝિટિવ છે એમને સેપરેટ વોર્ડમાં અત્યારે આપણે રાખી રહ્યા છીએ અને ઓક્સિજનથી માંડીને બેડ્સ, ઓક્સિજન, વેન્ટિલેટર્સની સુવિધા જે કંઈ છે અથવા પીડિયાટ્રિક બેડ્સ હોય એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ બીજી લહેર કરતાં વધુ સંખ્યામાં રાખીને આપણે એ માટે સજ્જ છીએ. તે જ અમદાવાદના કલેક્ટરે લોકોને અપીલ કરી છે કે જે રીતે કોરોનાના કેસો ભલે ઓછા આવી રહ્યા છે પરંતુ કોઈ પણ રીતે નવો વેરિયન્ટ ના લે તે માટે ખાસ કરીને લોકોને વેક્સિન લેવા માટે પણ અમદાવાદના કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન નીતિન બગડા સાથે માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.